હંમેશા આપણને એમ થાય છે કે સાલું મરી જઈશું, બધાએ મરવાનું જ છે, જેનો જન્મ છે એનું મૃત્યુ છે. આ મરવાનો ડર કેમ છે? બોસ, જેટલા શ્વાસ લેવાના છે એટલા લઈને જ જઈશું, એક વધારે નહીં, એક ઓછો નહીં, નિમિત્ત ગમે તે બને, પણ જેનું પૂરું થયું એને એક સેકન્ડ માટે એક શ્વાસ વધારાનો ના મળે. એ ધીરુભાઈ અંબાણી હોય કે જયલલિતા હોય કે ગમે તે હોય. તમને એક સરસ વાત કરું, માઇકલ જેક્સન, દુનિયાનો એક નંબરનો ડાન્સર, એ નાચે એટલે એમ થાય કે આ કોઈક 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 માતાજી આવ્યા, અથવા એમ કોઈક કોઈક દૈવી શક્તિ કામ કરી રહી છે. આણે નક્કી કર્યું કે મારે 150 વર્ષ જીવવું છે. 25 હૃદય, 25 માણસોની બોડી, 2-4 મહિના ચાલે એટલું લોહી, 25 ડોક્ટરોની ટીમ, એ કે આટલું દૂધ પીવાનું, આટલું કેલરી ખાવાનું, આટલું આ કરવાનું, બધું અપ ટુ ડેટ ટાઈમ ટેબલ. પહેલાં એનો ડોક્ટર ટેસ્ટ કરે, પછી એ ખાય, આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે ઉઠવાનું, આટલી કેલરી બાળવાની, આટલી આગળ, બધું જ અપ ટુ ડેટ. એના માટે કિડની, બધા સ્પેરપાર્ટવાળા લોકો પણ હાજર, કે એને કંઈ બી થાય તરત લોહી મળી જાય, એને હૃદય મળી જાય, એના બોડીનું દરેક ઓર્ગન મળી જાય એવા ડોનર તૈયાર. 50 વર્ષે જતો રહ્યો. જીવી લો જિંદગી મસ્ત રીતે, કોઈ ગંદી આદતો ના પડે, સંસ્કારોથી. જ્યાં છીએ ત્યાં બેસ્ટ છીએ, ગાડા થશો નહીં. આ કરી દઉં, આ કરી દઉં, આગળ વધવાનું, મહેનત કરવાની 18 કલાક, પણ ગાડા નહીં થવાનું. અને આ ભાવ આવી જશે ને તો મરવાનો ડર જતો રહેશે. જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ શું છે? મૃત્યુનો ડર જતો રહેવો, અને એટલે મૃત્યુ માટે તૈયાર રહેવું. રોજ આ જિંદગીનો છેલ્લો દિવસ છે, આ ટેમ્પરામેન્ટ સાથે જીવવું. બાકી કોણ કેટલું જીવશે કોઈના બાપની તાકાત નથી કે કહી શકે, અને કોઈ એક દિવસની એક શ્વાસ વધારે લઈ શકે નહીં. માટે એન્જોય એવરી મોમેન્ટ ઓફ લાઈફ. થેન્ક યુ.